गुड मॉर्निंग विद्यार्थी मित्रों अने वाली मित्रों, सप्तर्षि विद्या संकुल में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 4 विषय कुहू में आगळना वीडियो में प्रकरण नंबर 3 संखलानी बहन छीपली ए प्रकरणनी आपणे शुरुआत करी हती, जेमां आपणे एक सरस मजानुं आगळ बाळगीत जोयुं हतुं अने त्यारबाद एक चित्र जोई अने चित्र उपरथी थोड़ा वाक्यों पण लख्या हता, बराबर ने विद्यार्थी मित्रों? अने त्यारबाद आपणे एक सरस मजानी वार्ता पण सांभळी हती अने वार्तानुं नाम शुं हतुं? कलाकारनी ढींगली। अने ए वार्ता परथी थोड़ा प्रश्नोनी चर्चा पण करी हती, बराबर ने? तो विद्यार्थी मित्रों, आजे धोरण 4 विषय कुहूमां आपणे प्रकरण नंबर 3 संखलानी बहन छीपली એમાં આગળના અભ્યાસક્રમની શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું કુહુનું પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર 43 પર જુઓ। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું કુહુનું પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર 43 પર જુઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 વિષય કુહુમાં આગળના વિડિયોમાં પ્રકરણ નંબર 3 સંખલાની બહેન છીપલી એ શરૂ કર્યું હતું। એમાં આપણે એક સરસ મજાનું બાળગીત જોયું હતું અને ત્યારબાદ આપણે એક ચિત્ર જોઈ અને તે ઉપરથી થોડા વાક્યો પણ લખ્યા હતા અને ત્યારબાદ આપણે એક સરસ મજાની દિવ્યસની વાર્તા જોઈ હતી અને વાર્તાનું નામ શું હતું? હા, વાર્તાનું નામ હતું કલાકારની ઢીંગલી, બરાબર ને? એમાં આપણે 9 વર્ષના દિવ્યસની વાર્તા જો, એમાં દિવ્યસ શું કરતો? તો કે દિવ્યસ અભ્યાસ પણ કરતો અને અભ્યાસની સાથે સાથે તે તેના પપ્પાને એના કામમાં મદદ કરતો હતો અને નકામી ચીજવસ્તુઓમાંથી અલગ અલગ પ્રકારની અવનવી ચીજવસ્તુઓ વેચીને એમાંથી પણ તે નફો મેળવતો હતો, એ આપણે વાર્તા જોઈ, બરાબર ને? તો હવે આપણે પ્રકરણ નંબર 3 સંખલાની બહેન છીપલી એમાં આગળના અભ્યાસક્રમની શરૂઆત કરીશું। તો જુઓ, પેજ નંબર 43 પર તમને સૌપ્રથમ શું સૂચના આપેલી છે? 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો, એટલે કે તમારે શું કરવાનું છે? 30 સેકન્ડ માટે સીધું એકદમ ટટાર ઊભું રહેવાનું છે, બરાબર છે? ત્યારબાદ આગળની સૂચના જોઈએ, દિવ્યસને લગતી 3 બાબતો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દિવ્યસને લગતી 3 બાબતો આપેલી છે। આપેલું છે લાગણી, બીજું છે આવડત અને ત્રીજું છે ઘરની સ્થિતિ। જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો, એટલે કે જે બાબત છે, જે 3 લગતી દિવ્યસને લગતી 3 બાબતો આપેલી છે, જે વાક્યને લાગુ પડે એ આપણે કૌંસમાં લખવાનું છે। પહેલું છે ભૂખને રોકી લેતો, એટલે કે ઘરની સ્થિતિ, ત્યાં શું આવશે? ઘરની સ્થિતિ, બરાબર? દિવ્યસ છે ભૂખને રોકી લેતો, કારણ કે ઘરની સ્થિતિ ખૂબ જ સારી ન હતી, જેથી કરીને એ ભૂખને રોકી લેતો હતો, ત્યાં લખીશું આપણે ઘરની સ્થિતિ। બીજું છે કારીગરી વડે અજબ સર્જન, એટલે કે નવી નવી ચીજવસ્તુઓ બનાવતો એની એક કારીગરી, તેનામાં એક આવડત હતી, બરાબર? તો અહીંયા લખીશું આપણે આવડત। ત્યારબાદ ત્રીજું છે રંગોના છાંટણાથી સજાવવું, એટલે કે રંગોમાંથી જે રંગોમાંથી અવનવી વસ્તુઓ સજાવી, એટલે કે એ પણ એનામાં એક આવડત હતી। તો તમારે પણ પેન્સિલ વડે આ શબ્દો અહીંયા પૂરતા જવાના છે, બરાબર ને? ત્યાર પછી આપણે ચોથું જોઈએ, રિયાને કારેલાનું શાક ભાવે, તો એમાં તો આપણે શબ્દ લખેલો જ આપ્યો છે। ત્યારબાદ આપણે પાંચમું જોઈએ ઢીંગલીની યાદ, તો ઢીંગલીની યાદ કોને આવતી હતી? દિવ્યસને આવતી હતી, એની લાગણી, બરાબર? અહીંયા આપણે લખીશું લાગણી। ત્યારબાદ છઠ્ઠું છે આંખમાં આંસુ ધસી આવે, એટલે કે દિવ્યસ જ્યારે રિયા છે જ્યારે દિવ્યસને રાખડી બાંધે છે ત્યારે તેની આંખમાં આંસુ આવી જાય છે, બરાબર? તો ત્યાં આપણે લખીશું લાગણી। ત્યારબાદ સાતમું છે તારા માટે ચિત્રકાર, એટલે કે જે દિવ્યસે શું કર્યું હતું? અલગ અલગ પ્રકારની અવનવી બધા માટે રાખડીઓ બનાવી હતી, એ પણ એના માટે એક આવડત હતી, તે ત્યાં લખીશું આપણે આવડત। ત્યાર પછી આઠમું છે મજા કરવી એ સપના સમાન, એટલે કે દિવ્યસને મજા કરવી એક સપના સમાન હતું, કારણ કે દિવ્યસના ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જેથી કરીને એ શું કરતો? આખો દિવસ તે અડધો દિવસ શાળાએ જતો અને બાકીના સમયમાં તે અવનવી ચીજવસ્તુઓ બનાવીને વેચતો, એનામાંથી નફો કરતો અને પોતાના પિતાને પણ એના કામમાં મદદ કરતો હતો, એટલે ત્યાં આવશે ઘરની
स्थिति। त्यारबाद नवमू छे सजावेली वस्तुओ वेची नफो मेळवो, एटले के जे नकामी चीज वस्तु एमांथी अलग अलग चीज वस्तु बनावी अने वेचवी ए पण एनामां एक आवड़त हती, बराबर। तो त्यां लखीशुं आपणे आवड़त। एवी ज रीते दसमू छे कारेलानी राखड़ी, एटले के कारेलानी राखड़ी पण ए पण एनामां एक कौशल्य हतुं, बराबर। त्यां पण आपणे लखीशुं आवड़त। अने त्यारबाद अगियारमू छे राखड़ी परनुं दिव्य स्नान ભીંજાઈ ગયું, એ પણ એ ત્યાં શું આવશે, લાગણી આવશે, બરાબર। તો તમારે પણ પેન્સિલ વડે આવી જ રીતે વ્યવસ્થિત જે શબ્દો છે લખતા જવાના છે। હવે આપણે આગળની સૂચના જોઈએ। સૂચના આપેલી છે તમને, ચાલો ગાઈએ ગીતડું પાટી મામે દરિયો દોર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રકરણ નંબર 3ની શરૂઆત કરી ત્યારે આપણે એક સરસ મજાનું ગીત ગાયું હતું, પાટી મામે દરિયો દરિયો, એ તમારે ગીત અહીંયા ગાવાનું છે। ત્યારબાદ આપણે આગળની સૂચના જોઈએ, આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો। તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, શબ્દ આપેલો છે એનો આપણે અર્થ શોધવાનો છે અને અહીંયા લખવાનું છે। તો પહેલો તમને આપેલું છે ઉદાહરણ, ટેકો કરવો એટલે કે મદદ કરવી। મમ્મી કહે તેલ મૂકી દીધું છે, વિવેક ટેકો કરવા રસોડામાં આવ। તો વિવેક કહે, હા હું આવું જ છું મદદ કરવા, મારે પૂરી વણતા શીખવું જ છે, એટલે મદદ કરવી। ટેકો કરવો એટલે શું થાય, મદદ કરવી। એવી જ રીતે આપણે બીજું જોઈએ ફુરસદ, ફુરસદ એટલે શું, નવરાશ, સમય હોય ત્યારે, બરાબર। તો ભરતભાઈ કહે, તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી, એટલે કે આજે મને નવરાશ નથી। તો સૌરભભાઈ કહે, મારે નવરાશ નથી, કાલે જ આવજો, ઠીક રહેશે, બરાબર। તો અહીંયા લખીશું આપણે ફુરસદ એટલે એનો અર્થ થશે નવરાશ। ત્યારબાદ આપણે આગળની જે વાક્ય છે જોઈએ, શું આપેલું છે તમને, કારીગરી। કારીગરી એટલે શું, કે દિવ્ય છે જે નકામી ચીજવસ્તુમાંથી અલગ અલગ ચીજવસ્તુ બનાવતો, એનામાં એ કળા કૌશલ્ય હતું, બરાબર। તો કારીગરી એટલે કે કળા કૌશલ્ય, રચના, બનાવટ, એ અહીંયા શબ્દો થશે, આપણે લખવાના છે પેન્સિલ વડે સારા અક્ષરે તમારે લખવાના છે। જયમીન કહે, મમ્મી આ ઢીંગલીઓ તમે બનાવી? મમ્મી કહે, ના દાદીએ, એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે, એટલે બનાવટ એટલે કે કારીગરી, રચના, કલા કૌશલ્ય, બરાબર, એ અહીંયા આપણે લખ્યું છે આગળ। એવી જ રીતે આપણે હવે ચોથું વાક્ય જોઈશું, પ્રવીણ એટલે કે કોઈ પણ કામમાં કુશળ હોય, હોશિયાર હોય, એને શું કહેવાય, પ્રવીણ। તો એનો અર્થ થાય છે હોશિયાર, કાબેલ, કુશળ। જયંતભાઈ કહે, આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગીષા તે તરત જ દોરી દે। મનીષભાઈ કહે, હા જિગીષા ચિત્ર દોરવામાં કુશળ છે, એટલે કે જયંતભાઈ શું કહે કે આપણે ગમે એ વસ્તુ વિશે બોલીએ એટલે કે જિગીષા તરત એ ચિત્ર દોરી દે છે, બરાબર છે, એટલે કે જિગીષા છે એ ચિત્ર દોરવામાં કુશળ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો પેજ નંબર 43। હવે આપણે જોઈશું પેજ નંબર 44 પર। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 44 પર સૌપ્રથમ તમને શું સૂચના આપેલી છે, વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો। તો પેલું છે એમાં તમને પ્રશ્નો આપ્યા છે અને આપણે ચર્ચા કરવાની છે અને જવાબો લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબો હું તમને પીડીએફમાં મોકલું છું, એ તમારે સારા અક્ષરે તમારી પાકીબુકમાં તમારે લખી લેવાના છે। તો અહીંયા આપણે એ જવાબો વિશે થોડી ચર્ચા કરીશું। તો પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે, દેવીએશનું મકાન બનાવવા વપરાયેલી સામગ્રી। અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી, તો વિદ્યાર્થી મિત્રો, દેવીએશ છે ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો, એટલે એનું મકાન, એના મકાન બનાવવામાં કઈ કઈ સામગ્રી વપરાયેલી હશે, પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ વગેરે વસ્તુઓ વપરાયેલી હશે અને તેનું દિવ્યેશનું મકાન બનાવવામાં આવ્યું હશે। અને ત્યારબાદ છે, અમારું મકાન બનાવવા વપરાયેલી સામગ્રીઓ, તો તમારું મકાન એટલે કે આપણું મકાન બનાવવામાં કઈ કઈ સામગ્રીઓ વાપરવામાં આવી હશે, તો ઈંટ, રેતી, સિમેન્ટ, પથ્થર, કપસી, લોખંડના સળિયા જેવી વગેરે વસ્તુઓ વાપરવામાં આવી હશે, બરાબર। ત્યારબાદ છે, દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે, તો વિદ્યાર્થી મિત્રો, દિવ્યેશ જે રહેતો હતો એવા મકાનમાં કેટલી મુશ્કેલી પડે, જેવું કે ચોમાસું હોય તો ચોમાસામાં શું થાય, કે ચોમાસામાં છે જે છાપરા હોય વાવાઝોડાના કારણે ઉડી જાય છે, વરસાદના લીધે એના ઘરમાં પાણી ભરાઈ જાય છે, તો રહેવાની મુશ્કેલી પડે છે। શિયાળાની ઋતુમાં તો ઠંડીથી બચવું હોય એટલે કઈ રીતે આપણે એમાં રહેવું, બરાબર છે, એવી અલગ અલગ ઘણી મુશ્કેલીઓ પડે છે। ત્યારબાદ છે,
ત્રીજું છે નવ વર્ષનો દિવ્યસ એવા ક્યાં ક્યાં કામ કરે છે જે તમે નથી કરતા, એટલે કે નવ વર્ષનો જે દિવ્યસ છે એવા ક્યાં ક્યાં કામ કરે છે જે તમે નથી કરતા, તો કે નવ વર્ષનો દિવ્યસ છે એવા ઘણા કામ કરે છે, જેવા કે નકામી ચીજવસ્તુઓમાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવી, અલગ અલગ પ્રકારની સજાવટની ચીજવસ્તુઓ બનાવી અને તે વેચવી, અને ત્યારબાદ જે શાળા સમય ઉપરાંત શું કરે છે એના પપ્પાને એના કામમાં મદદ કરે છે, એવા ઘણા કામો છે જે તમે કરતા નથી. ત્યારબાદ ચોથું છે દિવ્યેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે. તો દિવ્યેશના પપ્પા તેના વખાણ કરતા કહેતા હશે કે દિવ્યેશ છે ખૂબ મહેનતુ છે અને એક સંયમી છોકરો છે, તે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર છે અને તે નવરાશના સમયમાં શું કરે છે નકામી ચીજવસ્તુઓમાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવે છે અને વેચીને તેમાંથી નફો મેળવે છે અને ત્યારબાદ તે પોતાના પિતાને પણ મદદ કરે છે. દિવ્યેશ એક સુસંસ્કારી છોકરો છે, બરાબર ને? એવું દિવ્યેશના પપ્પા એના વિશે કહેતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ દિવ્યેશની જેમ એવા જ સુસંસ્કારો કેળવવા જોઈએ. ત્યારબાદ આપણે આગળની સૂચના જોઈએ. નજીકના અર્થવાળા વાક્યો સામે ખરું કરો. તો તમારે શું કરવાનું છે, નજીકના એટલે કે અહીંયા તમને એક વાક્ય આપેલું છે અને નીચે ત્રણ ઓપ્શન આપેલા છે, એ ત્રણ ઓપ્શનમાંથી જે વાક્ય એને મળતું આવતું હોય એ વાક્ય સામે આપણે સાચાની નિશાની કરવાની છે. તો પેલું વાક્ય તમને આપેલું છે દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન, એટલે કે તો આ ત્રણમાંથી કયો ઓપ્શન આવશે, તો કે દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા, દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું, તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નહોતા. તો એનું એકમાત્ર છે એટલે કે દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા, અહીંયા આપણે ખરાની નિશાની કરીશું, બરાબર. એવી જ રીતે આપણે આગળનું વાક્ય જોઈએ. તો બીજું વાક્ય શું આપેલું છે, પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મોં સુધી ન લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. તો તેને મળતું વાક્ય કયું છે એ આપણે ઓપ્શનમાંથી શોધીને ખરાની નિશાની એ વાક્ય સામે કરીશું. તો પેલું છે ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવી લીધો હતો. બીજું છે ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશે કુલ્ફી ખાવાની ઈચ્છા મારી નાખી. બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યેશને કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી, બરાબર. તો અહીંયા પેલું વાક્ય છે એને મળતું આવે છે કે ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવી લીધો હતો, ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય છે દિવ્યેશ ઘણી હોશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો. તો અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે તમને, દિવ્યેશ ઘણા ઉમંગથી નવા નવા ચિત્રો દોરતો, બીજો ઓપ્શન છે દિવ્યેશ ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો, અને ત્રીજું વાક્ય આપેલું છે દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાય લાગે તેવી વસ્તુઓ બનાવતો, એટલે કે ત્રીજું છે એની સાથે મળતું આવે છે. તો અહીંયા ત્રીજા વાક્ય સામે અહીંયા ખરાની નિશાની કરવાની છે. ત્યારબાદ આપણે ચોથું વાક્ય જોઈએ. શું આપેલું છે તમને, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. તો ત્રણ ઓપ્શન આપેલા છે તમને, રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી, રક્ષાબંધનને કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું, રક્ષાબંધનને દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા. તો અહીંયા જે પહેલું વાક્ય છે એની સાથે મળતું આવે છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં ખૂબ ભીડ થઈ હતી, તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો પેજ નંબર 44. હવે આપણે જોઈશું પેજ નંબર 45 પર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 45 પર સૌપ્રથમ તમને શું સૂચના આપેલી છે, જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, જાનકી છે કારીગર છે એની વાત આપણે અહીંયા જોવાની છે. હું અહીંયા ધ્યાનથી આ તમને ફકરો વંચાવું છું, તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખવાનું છે. મારું નામ જાનકી છે, હું ચોથા ધોરણમાં ભણું છું. એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું. સૌપ્રથમ મેં 5 દિવાસળી લીધી. એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાય છે, જો ધ્યાનથી જુઓ, એણે સરસ મજાનું એક રમકડું બનાવેલું છે. કઈ રીતે બનાવેલું છે, તમારે પણ આવી જ રીતે દિવાસળીઓ અને દોરા વડે ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ બીજી બે દિવાસળીનો કાળો ભાગ
કાઢી દરેકને બે ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું. ખભો અને હાથ બને તે રીતે બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો. ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો. તો જો વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે આ દોરો છે કઈ રીતે એણે વીંટેલો છે. ઊભી સળીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી બે સળીનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યા. તેની ફરતે દોરો વીંટવાનું ચાલુ રાખ્યું. કમર બને તેમ દોરો વીંટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીંટતા હોય તેમ દોરો લપેટ્યો. તો અહીં તમને દેખાય છે દોરો છે કેવી રીતે એણે લપેટ્યો છે. દોરાના છેડાને વળ ચઢાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધી. જાનકી શું બનાવ્યું તે ઓળખો. આવું રમકડું બનાવવા પહેલાં શું કરશો તે વિચારો અને કહો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખાય છે આ રમકડું છે. તમારે પણ આવી જ રીતે દીવાસળી અને પતંગનો દોરો લઈ અને આવી રીતે તમારે રમકડું બનાવવાનું છે. તો આ જાનકીએ રમકડું શું બનાવ્યું છે જો જ બધા ધ્યાનથી. તમને આ ચિત્ર છે કોના જેવું લાગે છે? હા, મહાત્મા ગાંધી જેવું લાગે છે, બરાબર ને? તો હવે આપણે એવી જ રીતે આગળની સૂચના જોઈએ. શું સૂચના આપેલી છે તમને? તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી ફકરાનું શ્રુત લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, જે ઉપર આપણે ફકરો જોયો એ ફકરો તમારે તમારી હોમવર્કની બુકમાં સારા અક્ષરે લખવાનો છે અને વાંચવાનો છે. ત્યારબાદ આપણે આગળની સૂચના જોઈએ. એક મિનિટ માટે આંખો બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલાક પ્રશ્નો પૂછેલા છે, એ પ્રશ્નો આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, દિવ્યસની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ? તમારા શબ્દોમાં લખો. બીજો પ્રશ્ન છે, દિવ્યસની બહેન વિશે તમે શું જાણો છો? લખો. અને ત્રીજું છે પ્રશ્ન, દિવ્યસ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે, દિવ્યસની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ હતી? તો કે દિવ્યસની શાળામાં રક્ષાબંધનની ઉજવણી, દિવ્યસ શું કર્યું હતું? દિવ્યસ છે રાખડીઓ બનાવીને લઈ આવ્યો હતો, બરાબર છે. દિવ્યસે મોતીની, ચણોઠીની, કારેલાના બીની, લાકડાની પટ્ટીઓની બે અલગ અલગ રાખડીઓ બનાવી હતી અને સ્કૂલે લઈ ગયો હતો. અને શું કર્યું હતું? બધાને દેખાય એ રીતે વડની ફરતે જે ઓટલો હતો ત્યાં એણે બધી રાખડીઓ ગોઠવી અને બધા જોઈ શકે તે રીતે એને રાખડીઓ ગોઠવી. બધાએ પોતપોતાની મનગમતી રાખડીઓ લઈ લીધી અને બધા જ બહેનોએ શું કર્યું? પોતાના ભાઈઓની વિધિવત રાખડીઓ બાંધી હતી, બરાબર ને. ત્યારે દિવ્યસને પણ પોતાની 2 વર્ષની નાની ઢીંગલી એને યાદ આવી ગઈ હતી. ત્યારબાદ બીજું છે, દિવ્યસની બહેન વિશે તમે શું જાણો છો? લખો. તો વિદ્યાર્થી મિત્રો દિવ્યસની બહેન વિશે શું જાણો છો તમે? તો કે દિવ્યસની જે નાની 2 વર્ષની બહેન હતી, દિવ્યસ તેને ખૂબ જ લાડ લડાવતો અને તે થોડા સમય પહેલાં બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડીને જતી રહી હતી, જેથી કરીને રક્ષાબંધના દિવસે દિવ્યસને પોતાની ઢીંગલીની યાદ આવી ગઈ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, દિવ્યસ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. તો તમારે શું કરવાનું છે? મહેમાનને પરિચય આપવાનો છે, દિવ્યસ તમારો મિત્ર છે એ રીતે. તો કે તમે શું કહેશો? તો કે દિવ્યસ મારો મિત્ર છે, તે 9 વર્ષનો છે અને તેના મા બાપ છે ખૂબ ગરીબ છે. તે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે અને નવરાશના સમયમાં તે શું કરે છે? તેના પપ્પાને છે એની ચાની લારીએ મદદ કરવા જાય છે અને નકામી ચીજવસ્તુઓમાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવીને તે અલગ અલગ પ્રકારની ચીજવાનું સર્જન કરે છે. અને એવી જ રીતે રક્ષાબંધના દિવસે પણ અલગ અલગ વસ્તુઓ, જે નકામી વસ્તુઓ હોય છે એમાંથી એ અવનવી ચીજવસ્તુઓ બનાવીને, જે અવનવી રાખડીઓ બનાવીને તે રક્ષાબંધના દિવસે લઈ આવ્યો હતો અને બધાને આપી હતી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની સૂચના વાંચીશું. આગળ તમને શું સૂચના આપેલી છે? 3-3ના જૂથમાં કામ કરો. પાઠના 2 ભાગ અહીં આપ્યા છે, તેમાંથી 1 ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, તમને દેખાય છે તમારી પાઠ્યપુસ્તકમાં, તમે જુઓ તમને અહીંયા 2 પેરેગ્રાફ આપેલા છે. પેરેગ્રાફમાંથી તમને ગમતો પેરેગ્રાફ તમારે પસંદ કરવાનો છે અને
તમારા મિત્ર સાથે તમારે નાટક ભજવવાનું છે. તો એમાં પહેલો જે પેરેગ્રાફ છે, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. તમને દેખાય છે એટલો પેરેગ્રાફ છે, તમારે એટલું નાટક ભજવવાનું છે. અને ત્યારબાદ બીજો જે ફકરો છે, રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ, દિવ્ય સ્નાન ભીંજાયેલું હતું. તો તમને આ બંને ફકરામાંથી જે ફકરો ગમે એ તમારે પસંદ કરીને તમારે નાટક ભજવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો અભ્યાસક્રમ પેજ નંબર 46 પર જોઈશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું પેજ નંબર 46. તો એમાં તમને સૌ પ્રથમ શું સૂચના આપેલી છે, દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ, ખાનગી વાત કહેતા હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જુઓ થોડાક શબ્દો આપેલા છે. શબ્દો કઈ રીતે લખેલા છે તમે ધ્યાનથી જુઓ. જે આ સાઈડના જે શબ્દો છે એમાં જે અક્ષરો નાના છે અને નાનાથી મોટા મોટા એ રીતે છેલ્લે બધાથી મોટો અક્ષર છે, બરાબર ને? આ સાઈડના જે શબ્દો જુઓ તો પહેલાં મોટો પછી એનાથી નાનું નાનું એવી રીતે શબ્દો લખેલા છે. તો તમારે પણ પેન્સિલ વડે સારા અક્ષરે એવી જ રીતે શબ્દો લખવાના છે. અને શબ્દો કઈ રીતે બોલવાના છે, તો કે શબ્દ બૂમ પાડીને બોલતા હોય, વાત કરતા હોય તેમ, અને ખાનગી વાત કહેતા હોય એમ, એ ત્રણ રીતે આપણે શબ્દો બોલવાના છે. તો આપણે પહેલો શબ્દ બોલીએ, હરખ ઘેલી, ગિલ્લી દંડા, પર્યાવરણ, ધીંગા મસ્તી, બરાબર ને? તો તમારે પણ એ જ રીતે આ શબ્દો છે બૂમ પાડીને બોલવાના છે. ત્યારબાદ આ શબ્દો આપણે બોલીએ, આ શબ્દ આપણે કઈ રીતે બોલવાના છે, તો કે ખાનગી વાત કહેતા હોય એ રીતે. પ્લાસ્ટિક, ઓક્ટોપસ, આઈસ્ક્રીમ, શક્તિશાળી, બરાબર? તો તમારે પણ આ જ રીતે આ શબ્દો બોલવાના છે. હવે આપણે આગળની સૂચના જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો, આગળ તમને શું સૂચના આપેલી છે, તમને તાળી પાડવી ગમે છે ને, અહીં જેટલી તાળી તેટલા અક્ષર, જેમ કે. તો વિદ્યાર્થી મિત્રો, તમને તાળી પાડવી ગમે છે ને, તો આપણે એક રમત રમીશું. જો અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે એમાં શું કરવાનું છે, જો એક શબ્દ હોય તો એક તાળી પાડવાની, બે શબ્દ હોય તો બે તાળી પાડવાની, અને ત્રણ અક્ષરવાળા શબ્દ હોય તો ત્રણ તાળી પાડવાની. એ રીતે એક સરસ મજાની રમત આપેલી છે. ચાલો હું તમને અહીંયા શીખવું છું તમારે કઈ રીતે રમવાની છે. પહેલું છે, એક તાળી હોય તો, જો એક તાળીમાં તમારે શું કરવાનું, જે આ બધા જ તમને આપેલા છે શબ્દો એ તમારે બોલવાના, જેમ કે હું, તે, મેં, જે, હેં, છે, છું, શું, તું, બરાબર છે? તો હવે હું તમને એ શીખવું છું તમારે એ રીતે શબ્દ છે એ બોલવાના છે. હું, તે, મેં, જે, હેં, છે, છું, શું, તું, બરાબર? તો એવી જ રીતે તમને બીજું આપેલું છે બે તાળી માટે, તો તમારે હવે શું કરવાનું છે, અહીંયા તમને શબ્દો આપેલા છે મારું, મારી, તમે, સારું, ફર્યા, બરાબર છે? તો હવે આપણે શું કરવાનું છે, કે આ બે અક્ષરવાળા શબ્દો છે એટલે બે તાળી પાડવાની છે, એ હું તમને અહીંયા શીખવું છું. તો જો પેલો તમને શબ્દ શું આપેલો છે, મારું, મારી, તમે, સારું, ફર્યા, બરાબર ને? તમારે જ એ જ રીતે શબ્દો બોલવાના છે. ત્યાર તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે તમને ત્રીજે જુઓ, નીચે શું સૂચના આપેલી છે, ત્રણ તાળીઓ હોય તો, એટલે કે ત્રણ તાળી હોય તો તમને શબ્દો આપેલા છે સવાર, બપોર, જયંત, જમાડે, કૂદીને, બરાબર? તો તમારે શું કરવાનું છે, ત્રણ તાળી પાડવાની છે. શબ્દ જ્યારે બોલીએ ત્યારે ત્રણ તાળી પાડવાની છે, કારણ કે અહીંયા ત્રણ અક્ષરના શબ્દો છે એટલા માટે. તો એ શબ્દ હું તમને અહીંયા બોલાવું છું, તમારે પણ એવી જ રીતે શબ્દો બોલવાના છે. એમાં પહેલો શબ્દ શું આપેલો છે, સવાર, બપોર, જયંત, જમાડે, કૂદીને, બરાબર? તો તમારે એ જ રીતે શબ્દો બોલવાના છે. હવે આપણે આગળની સૂચના જોઈએ, તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દો બોલો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આગળ શબ્દો શીખવ્યા એવી જ રીતે તમારે તાળી પાડી અને શબ્દો બોલવાના છે. હવે આપણે નીચેની સૂચના જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે તમને શું સૂચના આપેલી છે, તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે, ચાલો આ જ રીતે વાક્ય બનાવીએ. મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને
શું આપેલું છે, આગળ જે આપણે શબ્દો બોલ્યા અને એ રીતે આપણે તાળીઓ પાડી. તો હવે આપણે શું કરવાનું છે, વાક્ય બનાવવાના છે અને તાળી પાડવાની છે. તો જુઓ, અહીંયા બે અક્ષરનું નામ છે તો બે તાળી પાડવાની, ત્યારબાદ ફરી બે અક્ષરનું નામ છે તો બે તાળી પાડવાની, ત્યારબાદ ત્રણ અક્ષરનું નામ છે તો ત્રણ તાળી પાડવાની, અને એક અક્ષરવાળો શબ્દ છે એટલે એક તાળી પાડવાની. તો એ રીતે આપણે તાળી પાડી અને આ વાક્યો બનાવવાના છે. તો અહીંયા જુઓ, બે વાક્યો તમને આપેલા છે, હું તમને શીખવું એ રીતે તમારે વાક્યો બોલવાના છે. તો પેલું વાક્ય શું આપ્યું છે, મારું નામ માનસી છે. તો એ આપણે હવે તાળી પાડીને બોલીશું, તમે પણ મારી સાથે એવી જ રીતે બોલજો. મારું નામ માનસી છે, બરાબર? તો એ રીતે તમારે પણ બોલવાનું છે. અને ત્યારબાદ બીજું વાક્ય છે, હાથી સૂંઢ હલાવે છે. તો એ આપણે બોલીશું, હાથી સૂંઢ હલાવે છે. તો તમારે પણ એ જ રીતે વાક્યો બોલવાના છે. હવે આપણે આગળની સૂચના જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને શું સૂચના આપેલી છે, જોડીમાં કામ કરો, એક જોડીદાર તાળી પાડે, બીજો વાંચે તે રીતે મારું નામ જાનકી છે, ફકરો વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે ફકરો જોયો, મારું નામ જાનકી છે, એ ફકરો તમારે કઈ રીતે વાંચવાનો છે, આપણે આગળ જે શબ્દો અને વાક્યો તાળી પાડીને બોલ્યા એવી જ રીતે તમારે એ ફકરો વાંચવાનો છે, બરાબર છે? તો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. ત્યારબાદ આપણે આગળની સૂચના જોઈએ, તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો. તો તમારે પણ આવી જ રીતે રમત રમવાની છે. શું કરવાનું છે, બે અક્ષર, ત્રણ અક્ષર, એક અક્ષરવાળા એવા શબ્દો તમારે શોધવાના અને ત્યારબાદ આ રમત રમવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસક્રમ આપણે અહીં પૂર્ણ કરીશું. હવે તમે બધા તમારું આજનું લેશન તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું લેસન શું છે, આજનું તમારું લેશન છે PDFમાં આપેલ લેશન કુહુની પાકી નોટમાં સારા અક્ષરે લખવું અને પાકું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે PDFમાં લેશન આપવામાં આવેલું છે એ તમારે તમારી કુહુની પાકી નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને પાકું પણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.